બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણવાના છે. અને જો આપ કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો. આપના પ્રશ્નોના ઉત્તર છે તમે કાર્યક્રમના અંતમાં આપને આપતા હોઈએ છીએ. અને સાથે ગત રોજ જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નો આવ્યા હતા તેમના પણ ઉત્તર અમે કાર્યક્રમના અંતમાં આપને આપીશું. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. નજર કરીશું હવે કાર્યક્રમમાં આગળ. બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીશું અને શરૂઆત કરીશું મેષ રાશિથી. મેષ રાશિ, મેષ રાશિ પ્રથમ રાશિ. મેષ રાશિના અક્ષર છે અલય અને સ્વામી છે મંગળ મહારાજ. મેષ રાશિના જાતકો, આજનો દિવસ આપનો ધીરજ અને શાંતિ અને મનથી નિર્ણય લેવાનો છે. શાંત મનથી નિર્ણય લેશો તો આપનો દિવસ આજે શુભ રહેશે. આર્થિક સ્થિતિ આપની આજે મજબૂત રહેશે. આજે વાદ વિવાદથી બચવું, કોઈ મિત્ર અથવા તો પારિવારિક જોડ વચ્ચે સંઘર્ષ થવાનો યોગ બની રહ્યો છે. કોઈની જોડે તમારો મતભેદ થવાના પણ આજના યોગ છે, એટલે આજે થોડું ધ્યાન રાખો. બાળકો પાસે આજે માનસિક શાંતિ તમને મળશે, તમારા સંતાનો તરફથી તમને થોડીક શાંતિ મળશે. આજના દિવસે કંઈક બહાર જવાના પણ યોગ બની રહ્યા છે, ક્યાંક ફરવાના પણ યોગ બની રહ્યા છે, તો આજનો દિવસ આપણો ઉત્તમ છે. તો આજે કયો ઉપાય કરીશું? તો આજે ગૌશાળામાં જઈ અને ગાયોને ઘાસ ખવડાવો. ગાયો પાસે બેસી અને ત્યાં 15 મિનિટ તમારું મન એકાગ્ર કરી અને શાંત મનથી બેસો તો તમને અવશ્ય શાંતિ મળશે. આપનો આજનો શુભ રંગ એ આસમાની છે. અને આજે કયા મંત્રના જપ કરીશું? ઓમ શ્રી માત્રેય નમઃ, ઓમ શ્રી માત્રેય નમઃ, આ મંત્રના જપ કરશો તો આપણો જીવ આપણો દિવસ આજે શુભ રહેશે. જી, તો મેષ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, કેવા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી. હવે વાત કરીશું વૃષભ રાશિની, કે વૃષભ રાશિના જાતકો માટે આજે કેવા યોગ બની રહ્યા છે તે જાણીશું. વૃષભ રાશિ, વૃષભ રાશિના અક્ષર છે બવાઉ અને સ્વામી છે શુક્ર મહારાજ. વૃષભ રાશિના જાતકો, આજે લાગણીઓથી સંતુલિત રાખવાય છે. આજે વધુ પડતા ખર્ચના કારણે થોડું મન આપનું પરેશાન રહેશે, મન બેચેન રહેશે, થોડીક અશાંતિનો અભાવ રહેશે. આજે વધુ પડતો ખર્ચ પણ થઈ શકે છે. તમે આત્મવિશ્વાસ સાથે જો કામ કરશો તો આપનો દિવસ આજે શુભ રહેશે. આજે થોડા મિત્ર વર્તુળ જોડે પણ થોડો સંઘર્ષ થશે. પતિ પત્ની વચ્ચેના મધુર સંબંધો આજે સારા રહેશે. આજે કયો ઉપાય કરીશું? તો આજે દુર્ગા ચાલીસાનો પાઠ કરવો. આજનો આપનો શુભ રંગ એ સફેદ છે. અને કયા મંત્રના જપ કરીશું? તો આજે ઓમ રીમ ઉમાય નમઃ, ઓમ રીમ ઉમાય નમઃ, આ મંત્રના જપ કરશો તો આપનો દિવસ અવશ્ય શુભ રહેશે. સાધુ. વૃષભ રાશિના જાતકોનું રાશિફળ, કેવો દિવસ તેમનો રહેવાનો છે તે જાણ્યું ને કયા મંત્રોના જાપ આપના માટે લાભદાયી રહેશે તે પણ જાણી લીધું છે. અને હવે વાત કરવાના છે મિથુન રાશિની, કે મિથુન રાશિના જાતકો માટે આજે કેવા યોગ બની રહ્યા છે, કયા ઉપાય આપે કરવા લાભદાયી રહેવાના છે તે જાણીએ. મિથુન રાશિ, મિથુન રાશિના અક્ષર છે કચગ અને સ્વામી છે બુધ મહારાજ. મિથુન રાશિના જાતકો, કોઈની સાથે બિનજરૂરી દલીલો આજે કરવી નહીં. વાણિજ્ય કાર્યમાં તમારે અવરોધનો આજે સામનો કરવો પડી શકે છે. ધાર્મિક આસ્થામાં વધારો થશે. રોકાણ કરતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી આપણા માટે યોગ્ય છે. આજે કોઈ પણ વ્યક્તિ જોડે સારી મુલાકાત થશે અને આજે ધન લાભ થવાની પણ આપની આ સ્થિતિ બતાવી રહી છે. આજે કોઈ વેપારી વર્તુળ વચ્ચે આજે થોડાક મતભેદ થવાના ચાન્સેસ છે, પણ આજે લાભ પણ અવશ્ય થશે. તો આજે કયો ઉપાય કરીશું? તો આજે બ્રાહ્મણોને કોઈ સીધું દાન કરો. આજે કોઈ શિવ મંદિરમાં જઈને પણ સીધાનું આપણે દાન કરી શકો છો. આપનો આજનો શુભ રંગ એ જાંબલી છે. અને આજે કયા મંત્રના જપ કરીશું? ઓમ રીમ કનક ધારાય નમઃ, ઓમ રીમ કનક ધારાય નમઃ, આ મંત્રના જપ કરશો તો અવશ્ય આપનો દિવસ આજે શુભ રહેશે. જી, ચોક્કસથી જો આપ આ મંત્રોના જાપ કરશો તો આજના દિવસ માટે આપને ચોક્કસથી શુભત્વની પ્રાપ્તિ થઈ શકશે. અને આગળ હવે વાત કરીશું કર્ક રાશિની, કર્ક રાશિના જાતકો માટે આજે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે અને આજે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જાણીએ. કર્ક રાશિ, કર્ક રાશિના અક્ષરે ડહ અને સ્વામી છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિના જાતકો, આજનો દિવસ તમારા માટે બહુ જ સારો રહેશે. નાણાકીય લાભની તકો આજે અવશ્ય મળશે. આજે ધન યોગ પણ બની રહ્યો છે. આજે ઘરમાં સકારાત્મક વાતાવરણ રહેશે. આજે સખત મહેનત કરેલા કામમાં આજે તમને અવશ્ય સફળતા મળશે. આજે જે તમારા કામ અટકેલા હતા એ આજના દિવસે પૂરા થશે.
આજે સારી પ્રોપર્ટી લેવાના પણ યોગ બની રહ્યા છે, આજે વાહન મકાન મિલકતની અંદર પણ આજે રોકાણ કરવાના યોગ બની રહ્યા છે, તો આજે કયો ઉપાય કરીશું? તો આજે દેવી કવચનો પાઠ કરો, દુર્ગા સપ્તચંડી પાઠની અંદર દેવી કવચ આવે છે અને એ જો દેવી કવચનો પાઠ કરશો તો આપના માટે શુભ રહેશે. આજે કયા રંગ છે આપના માટે શુભ? તો જાંબલી કલર આપના માટે શુભ છે. કયા મંત્રના જપ કરીશું? તો ઓમ હરસિદ્ધ્યાય નમઃ, ઓમ હરસિદ્ધ્યાય નમઃ, આ મંત્રના જપ કરશો તો આપનો દિવસ આજના માટે શુભ રહેશે. જી, તો કર્ક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે આજે કેવા યોગ બની રહ્યા છે, કયા ઉપાય આપ કરશો તો આજના દિવસે આપને વિશેષ એ લાભ અપાવશે તે જાણીએ. સિંહ રાશિ, તો સિંહ રાશિના અક્ષર છે મઠ અને સ્વામી છે સૂર્ય મહારાજ. સિંહ રાશિના જાતકો, આજનો દિવસ આપણા માટે થોડું ધ્યાન રાખવાની જરૂર છે. આજના દિવસે તમારા માતાનું સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂર છે. આવકમાં વધારો થશે પણ આજે સ્થાન પરિવર્તન પણ થવાના યોગ બની રહ્યા છે. એક ગામથી બીજા ગામ જવાના મુસાફરીના યોગ પણ બની રહ્યા છે. તમને વ્યવસાયમાં ઘણો લાભ થવાની પણ આજે શક્યતા છે. આજે પ્રિય બંધુ જોડે સારી મુલાકાત થશે. આજે વેપારી વર્ગને પણ ઘણો લાભ થશે. ક્યાંક તમારું જ્યાં પૈસા અટકેલા હશે, જ્યાં રોકાણ કરેલું હશે, એનાથી પણ આજે લાભ અને નફો થવાની યોગ બની રહ્યા છે. બીજા નંબરની અંદર આજે શેર બજારની અંદર પણ જે રોકાણ કરતા હોય એમના માટે પણ આજે યોગ લાભના બની રહ્યા છે. આજે અવશ્ય સારો લાભ મળશે. આજે કયો ઉપાય કરીશું? તો આજે કુળદેવી માને તમે પ્રસાદ ધરાવો, જેમ કે સુખડીનો પ્રસાદ છે કે અહીંયા સ્લાપસી બનાવી અને માતાજીને અર્પણ કરો. આપનો આજે શુભ રંગ એ લાલ છે. કયા મંત્રના જપ કરીશું? તો ઓમ રીમ મહાલક્ષ્મીય નમઃ, ઓમ રીમ મહાલક્ષ્મીય નમઃ, અથવા તો ઓમ રીમ મહાકાલીય નમઃ, ઓમ રીમ મહાકાલીય નમઃ, આ મંત્રના જપ કરશો તો આપનો દિવસ અવશ્ય શુભ રહેશે. તો સિંહ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, હવે વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિ માટે આજે કેવો દિવસ રહેવાનો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે અને આજે કયા ઉપાય આપે કરવા લાભદાયી રહેશે તે જાણીશું. કન્યા રાશિ, કન્યા રાશિના અક્ષર છે પઠણ અને સ્વામી છે બુધ મહારાજ. કન્યા રાશિના જાતકો, આજે તમને સરકાર તરફથી પૂર્ણ સહયોગ મળશે. મિત્રોના સહયોગથી રોજગારની નવી તકો મળી શકે છે. શૈક્ષણિક કાર્યમાં તમને સફળતા મળશે. પારિવારિક જવાબદારીઓ આપને આજે વધવાના યોગ બની રહ્યા છે. આજે તમારા કોઈ પણ સહભાગી જોડે આજે તમને બહાર જવાનો યોગ બની રહ્યો છે. પતિ પત્ની વચ્ચેના થોડા તણાવ રહેવાની શક્યતા છે. તો કયા ઉપાય કરીશું? તો આજે લીલોતરીનું સેવન કરવું અને આજનો આપનો શુભ રંગ એ લાલ છે. કયા મંત્રના જપ કરીશું? ઓમ રીમ પરાંબાય નમઃ, ઓમ રીમ પરાંબાય નમઃ, આ મંત્રના જપ કરશો તો આપનો દિવસ આપના માટે શુભ રહેશે. જી, તો કન્યા રાશિ બાદ હવે વાત તુલા રાશિની કરીશું ને. તુલા રાશિના જાતકો માટે આજે કેવા યોગ બની રહ્યા છે, કયા શુભ મંત્રોના જાપ આપને શુભત્વની પ્રાપ્તિ કરાવશે તે જાણીએ. તુલા રાશિ, તુલા રાશિના અક્ષર રથ અને સ્વામી છે શુક્ર મહારાજ. તુલા રાશિના જાતકો, આજના દિવસમાં વાણીમાં મધુરતા રહેશે આપની, પરંતુ ક્રોધથી બચવાનો પ્રયાસ કરજો. તમને સારા, તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. આવકમાં વધારાની તકો આજે મળી શકે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આજે સફળતા મળશે. આજનો દિવસ આપણા માટે ઉત્તમ છે. તો કયો ઉપાય કરીશું આજે? તો આજે સુવાસિત પદાર્થ એટલે કોઈ સુગંધિત પદાર્થનું અત્તર લઈ અને ત્યાં માતાજીના મંદિરે લગાડવાથી પણ અવશ્ય સારું મળશે, અથવા તો તમારા શરીર ઉપર લગાડશો તો પણ આજે સારું રહેશે. આજનો આપનો શુભ રંગ છે બદામી છે. કયા મંત્રના જપ કરીશું? તો રીમ શનિશ્ચરાય નમઃ, રીમ શનિશ્ચરાય નો મંત્રનો જપ કરવાનો, અથવા તો રાશેશ્વરીય નમઃ, રાશેશ્વરીય નમઃ મંત્રના જપ કરશો તો પણ આપનો દિવસ આજે શુભ રહેશે. તો તુલા બાદ હવે વાત વૃશ્ચિક રાશિની કરીશું અને વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ બની રહ્યા છે, સાથે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે અને કેવા ઉપાય આપના માટે લાભદાયી રહેશે તે જાણીએ. વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક રાશિના અક્ષર છે નય અને સ્વામી છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિના જાતકો, આજે તમારા ભાઈઓ સાથે આર્થિક મદદ કરવી પડશે. મિત્રો વળતર મળશે, તમને આજે સારી સફળતા મળશે. માતાના સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન રાખવું. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. પ્રેમ સંબંધો આજે મધુર બનશે.
ધાર્મિક કાર્યોમાં જે રસ લેશો, આજ આપને ત્યાં કોઈ ધાર્મિક કાર્ય થવાની પણ અહીંયા શક્યતા છે, કોઈ ધાર્મિક કાર્યમાં જવાનું પણ આજે યોગ બનશે. તો કયો ઉપાય કરીશું આજે? તો આજે સૂર્ય વંદના કરવી, ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું આપનો આજે શુભ રમશે, કથાય છે. અને કયા મંત્રના જપ કરીશું? તો રીમ નારાયણાય નમઃ, રીમ નારાયણાય નમઃ મંત્રનો જપ કરશો તો આપનો દિવસ અવશ્ય શુભ રહેશે. વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. વૃશ્ચિક બાદ આવે છે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે આજે કેવા યોગ બની રહ્યા છે, ખાસ કરીને આજે કયા શુભ મંત્રો છે જે મંત્રોને આપ જાપ કરશો તો આપને ભગવતની કૃપા વિશેષ કરીને પ્રાપ્ત થાય તે જાણીએ. ધનરાશિના અક્ષર ભદ્રઢ અને સ્વામી શ્રી ગુરુ મહારાજ. ધનરાશિના જાતકો, આજનો દિવસ આપને જૂના મિત્રો સાથે મુલાકાતથી ખૂબ જ શુભ રહેશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની નવી તકો મળશે. લાંબા સમયથી અટકેલા કામ આજે સફળ થશે. તમારે કામ માટે થોડીક મુસાફરી પણ આજે કરવાના યોગ બની રહ્યા છે. આજનું પતિ પત્નીનું બંનેનું વર્તન સારું રહેશે. બંને વચ્ચે થોડાક સંઘર્ષ થવાની શક્યતા છે પણ મધુરતા આવી જશે. આપનો આજે કયો ઉપાય કરીશું? તો આજે પર્યાવરણનું જતન કરવું. આપનો શુભ રંગ એ લીલો છે. અને કયા મંત્રના જપ કરશું? તો રીમ ભવાનીયાય નમઃ, રીમ ભવાનીયાય નમઃ આ મંત્રના જપ કરશો તો આપનો દિવસ અવશ્ય શુભ રહેશે. જી, તો ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે વાત મકર રાશિની કરીશું. મકર રાશિના જાતકો માટે આજે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જાણીએ. મકર રાશિના અક્ષર છે ખ અને જ, સ્વામી શ્રી શનિ મહારાજ. મકર રાશિના જાતકો, આજે પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. તમને શાસક પક્ષ તરફથી થોડો સહયોગ મળશે. તમારું મન થોડું આજે ચિંતિત રહી શકે છે. પૈસા સંબંધી નિર્ણયમાં સાવધાની રાખો. ભાવાત્મક રીતે કોઈ પણ નિર્ણય ન લો. આજે કયો ઉપાય કરીશું? આજે હરિમંદિરના દર્શન કરવા, ભગવાન નારાયણની ઉપાસના કરવી આજનો આપનો શુભ રંગ એ રાખોડી છે. અને કયા મંત્રને જપ કરશું? રીમ હિરણ્યગર્ભાય નમઃ, રીમ હિરણ્યગર્ભાય નમઃ આ મંત્રના જપ કરશો તો આપનો દિવસ અવશ્ય શુભ રહેશે. જી, તો મકર રાશિ બાદ હવે વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે આજે કેવા યોગ બની રહ્યા છે, કેવો દિવસ પસાર થવાનો છે આપનો તે જાણીશું. કુંભ રાશિના અક્ષર છે ગસસ અને સ્વામી છે શનિ મહારાજ. કુંભ રાશિના જાતકો, આજના દિવસમાં ઉચ્ચ શિક્ષણ અથવા શૈક્ષણિક કાર્યો માટે અન્ય કોઈ જગ્યાએ જવાના યોગ બનશે. પરિવાર તરફથી આજે સારો સહયોગ મળશે. નોકરીમાં પ્રમોશનની તક મળવાથી કાર્યક્ષેત્રમાં વધારો થઈ શકે છે. તમને અધિકારીઓનો સહયોગ મળશે અને આવકમાં આજે વધારો થશે. ધંધાકીય બાબતમાં આજે સારી સફળતા મળશે. આજે કોઈ પ્રિય વ્યક્તિનું તમને મિલન થવાના પણ પૂર્ણ યોગ બની રહ્યા છે. આજે કયો ઉપાય કરીશું? આજે ખીરપુરીનું દાન કરવું, કોઈ ગરીબને ખવડાવવું અને આજનો શુભ રંગ એ આપણો કેસરી છે. આજે કયા મંત્રના જપ કરીશું? ઓમ રીમ ગૌરીયાય નમઃ એ મંત્રના જપ કરશો તો આપનો દિવસ અવશ્ય શુભ રહેશે. જી, તો કુંભ રાશિ બાદ હવે આવે છે રાશિચક્રની અંતિમ રાશિ એટલે કે મીન રાશિ. અને મીન રાશિના જાતકો માટે આજે કેવો દિવસ પસાર થવાનો છે, કેવા યોગ છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે અને શું કરવું જોઈએ તે જાણીએ. મીન રાશિના અક્ષર દચથ અને સ્વામી શ્રી ગુરુ મહારાજ. મીન રાશિના જાતકો, નોકરીમાં પ્રમોશનની તક આજે મળી શકે છે. તમારે પરિવારથી દૂર કોઈ અન્ય જગ્યાએ આજે જવું પડી શકે છે. તમને અધિકારીઓનો સહયોગ પણ આજે પૂર્ણ મળશે. શૈક્ષણિક કાર્યમાં સાવધાન રહો, આજે અડચણો આવી શકે છે. આજે કયો ઉપાય કરીશું? તો આજે પીળા રંગની મીઠાઈ મંદિરમાં અર્પણ કરવી આજનો આપનો શુભ રંગ એ પીળો છે. અને કયા મંત્રના જપ કરીશું? તો ઓમ દારિદ્ર્ય હંત્રય નમઃ, ઓમ દારિદ્ર્ય હંત્રય નમઃ આ મંત્રનો જપ કરશો તો આપનો દિવસ આજે શુભ રહેશે. જી, તો આજે વાત કરી લીધી આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે.